જ્યારે ગુજરાતી ભાષામાં અર્થ શરૂ કરે અથી અજ્ઞાની અને છેલ્લે જ્ઞ જ્ઞાનીથી આપણે પૂર્ણ થઈએ છીએ. ત્યારબાદ મોટા ધાર્મિકભાઈને વિનંતી કરીશ. સર્વ પ્રશિક્ષણાર્થી મિત્રોને ખૂબ લાંબા સમય બાદ મારા જય શ્રી કૃષ્ણ.
આજે હું ગુજરાતીઓની ઓળખ ગુજરાતી એ વિષય પર વક્તવ્ય આપવા માંગીશ. એક ખૂબ પ્રખ્યાત પંક્તિ છે કે જનનીની જોડ સકી નહીં જડે રે લોર. તેમાં કહેવાનો અર્થ એવો છે કે આ જગતમાં માતા છે તે બેજોડ છે, તેની સરખામણી કોઈ સાથે ન કરી શકાય. માતા છે તે બાળકને જન્મ આપે છે, ત્યારબાદ તેને ચાલતા દોડતા રમતા શીખવાડે છે. તેવી જ રીતે માતૃભાષા છે તે વ્યક્તિમાં મૂલ્યોનું સિંચન કરે છે, સંસ્કારોનું સભ્યતાનું સિંચન કરે છે. આમ એમ કહી શકાય કે માતા છે તે વ્યક્તિને જન્મ આપે છે, જ્યારે માતૃભાષા એ વ્યક્તિત્વને જન્મ આપે છે. એ જ રીતે આપણું ગુજરાતી સાહિત્ય છે તે તો ખૂબ સમૃદ્ધ છે, ખૂબ વિશાળ છે. તેમાં મીરાબાઈ નરસિંહ મહેતા જેવા કવિઓની રચનામાં શ્રીકૃષ્ણ ભક્તિનો ભાવ જોવા મળે છે. જ્યારે આપણે ઝવેરચંદ મેઘાણીની રચનામાં આપણા ખૂબ ઇતિહાસના ગુજરાતી સાહિત્ય વગેરે જોવા મળે છે, જેને લીધે આપણે કહી શકીએ કે બીએડમાં આપણે આવે ને એને લીધે વ્યક્તિનો જ્ઞાનાત્મક ભાવાત્મક અને ક્રિયાત્મક વિકાસ થાય છે. અને એક શિક્ષક તરીકે આપણી ભવિષ્યમાં એ જવાબદારી છે કે વિદ્યાર્થીઓમાં અન્ય ભાષા અને માતૃભાષા વચ્ચે સંતુલન જળવાઈ રહે. સંતુલન એટલા માટે કહું છું કે આપણે અન્ય કોઈ ભાષાને અથવા તો અંગ્રેજીને કોઈ નિંદા કરવાનો એવો કોઈ ભાવ નથી, એ પણ જરૂરી જ છે. અને કહી શકાય કે આપણા સદભાગ્ય અથવા તો દુર્ભાગ્ય અંગ્રેજી છે એ જ ભવિષ્ય છે. પણ એનો અર્થ એવો નથી કે આપણે આપણી માતૃભાષા છે તેનો શું કહેવાય અનાદર કરવો જોઈએ અને તેને ઉપયોગ ન કરવો જોઈએ. અહીંયા એમ કહેવા માંગુ છું કે મહાન એવા બેટ્સમેન સચિન તેંડુલકર છે, તે તેની માતૃભાષા મરાઠીમાં તેના પરિવાર સાથે વાતચીત કરે છે. ઉદ્યોગપતિ આપણા ધીરુભાઈ અંબાણી હતા, તે તેના ઘરમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરતા. તેમ છતાં પોર્ટુગલના મહાન ફૂટબોલર છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, તમે એનો ઇન્સ્ટાગ્રામમાં એનું એકાઉન્ટ જોજો, ઇન્સ્ટાગ્રામના એના કેપ્શનમાં પોર્ટુગીઝ લેંગ્વેજનો જ ઉપયોગ કરવામાં આવેલો છે, એની માતૃભાષા છે. એ કહેવાનો પણ તમે એમ છે કે આવા બધા મહાન હસ્તીઓ છે તે માતૃભાષાનો ઉપયોગ કરે છે. શું તેમને અંગ્રેજી નથી આવડતું? છતાં પણ તે તેની માતૃભાષાને પ્રાથમિકતા આપે છે. અને ગુજરાતી તો સાહેબ આપણી ઓળખ છે. ગુજરાતીઓની ઓળખ ખાલી ગરબા જલેબી પાપડા અને ગાંઠિયા નથી, આપણી ગુજરાતી ભાષા છે તે આપણી ગુજરાતીઓની ઓળખ છે, કેમ કે તે આપણી સાથે આત્મસાત થયેલી હોય છે. બેને વાત કરી કે જયારે પુત્ર પાછળ પડે ને ત્યારે હેડે ડચ થાય, ત્યાં આપણે કહેવાના ગો ડોકી ગો, તે તો જોઈએ વાતે પગમાં છપાઈ જાય ધાર. એટલે કે કહેવાનો મતલબ એવો છે કે આપણે વ્યક્તિને સપના પણ માતૃભાષામાં આવે છે, માતૃભાષા આપણી સાથે આત્મસાત થયેલી છે, તેટલા માટે તે આપણી ઓળખ છે. અને અંતે એક વાત હું કહેવા માંગીશ કે એક વખત છે ને હૈદરાબાદનો નિઝામ છે ગુજરાતના પ્રવાસે આવેલો એના મંત્રી સાથે, તો એનો મંત્રી છે ને મિત્ર હતો, એને કીધું કે આપણે નિઝામ સાહેબ આપણે એને એના ઘરે આપણે જમવા જઈએ તો આ કે વાંધો નહીં. તો પછી મંત્રી એનો મિત્ર રસ્તામાં જ મળી જાય છે, ઘરે જતા હોય તો એ કે અરે આવો આવો બાપુ કે તમે આ જાય ભૂલા પેટા હાલો અમારા ઘરે સાઈસ ઉભી હોય કે. તો એને નિઝામને એમ થયું કે આ હોય કે મોટા કે ગુજરાત તો આપણે ના ફેંકું ને ખાલી કે સાઈસો જ પીવડાવશે આ તો કે જાય બીજું. ને યા ગયા હતા તો બધી ભાતના ભોજન ને એ બી મહેમાન કરતી ને છાસ ને દૂધ ને બધી જી માંગો યાદે થઈને નિઝામને એમ થયું તમે ખાવું હું. અને નિઝામને ખૂબ સંતોષ થયો, તે રાજી થયો. અને જતા જતા તે એના મંત્રીને વાત કરી કે આપણે એને આવું કરીએ કે આપણે જ્યાં મહેમાન આવે ને તો કે આપણે એમ કહેવાનું કે કેવું નાનું નામ ખવડાવવું મોટું રહેવું, તો કે હા વાંધો નહીં. થોડા સમય છે ને કે ગુજરાતી ત્યાં ગયો હૈદરાબાદમાં, એ કે અરે અરે આપ જ્યાં એ ચલો અમારે ઘર ધૂળ ફાંકે ને ભલા વાળા ધૂળ ફાંકવાની ન હોય સાઈસુ પીવાની હોય. એટલે એ કહેવા માંગીશ કે આપણે આપણી માતૃભાષાનું ગૌરવ હોવું જોઈએ અને એના આદર રાખવો જોઈએ. અને અત્યારે એટલું કહેવા માંગીશ કે વટથી કહો હું છું ગુજરાતી. આભાર. વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.